છે એની સાથે આ વસ્તુ થઈ છે. તમે જે પ્રમાણે વોટ બેંક ની વાત કરી હું સહમત છું કે ભાઈ તમે વિચારીને મત આપો, પણ જ્યારે રુઝાન બે ઓપ્શન છે કે આ વ્યક્તિ સારો આ વ્યક્તિ ખરાબ, અહીંયા સરકાર કોંગ્રેસ હોય ભાજપ હોય અન્ય પક્ષ હોય બધા જ સરખા છે, દીકરીઓ ક્યાં જાય? સાચી વાત છે, હું એટલે જ કહું છું કે જયારે તમે પેલા ઇન્ડિવિજ્યુઅલ માણસ, સારા માણસો ઉભા રહે છે બેન, ઇન્ડિવિજ્યુઅલ માણસ ઉભા રહે છે, તો તમે પેલા એને વોટ આપો. અગર એ ના બને, કારણ કે એક ઇલેક્શન જશે બે ઇલેક્શન જશે લોકોને ભાણ આવશે, કારણ કે આજે આ વખતે ગુજરાત ઇલેક્શન માં જોયું હતું તો આપણું આઈ થિંક સેકન્ડ કે થર્ડ હાઈએસ્ટ નોટા ના વોટ્સ પડ્યા હતા, એટલે ઇટ ઇટસેલ્ફ શોઝ કે લોકો સેકન્ડ યા થર્ડ હાઈએસ્ટ, એટલે ખબર પડી ગઈ કે લોકો કેટલા કંટાળેલા છે, એ તો આઈડિયા આવી ગયો છે. એટલે અલ્ટિમેટલી સી અધરવાઇઝ આપણે વિયર દેવ, હવે તમે આ ચલો હું જસ્ટ બી આપણે પેલાને મારી નાખીએ આપણે ફાંસી કરીએ, ફાંસી કાઢવાનું હું તો કહું, અગર મારા હાથમાં હોય, મને આજે કહેવાની ઈચ્છા છે કે આ મને આઈ એમ અગેન્સ્ટ ફાંસી, અને મને કોઈ કહે ને કે રુઝાન ફાંસી કરીને કોઈને ફાંસી આપવાની છે તું ઉભી રહે તો હું તો ના પાડી દઉં, પણ મને કોઈ કહે ને કે આવા લોકોને ફાંસી આપવાની છે તો તમે હા પાડી તો હા મારું હા કરવા હું તૈયાર છું, કારણ કે મારામાં એટલો અંતર એટલો ગુસ્સો છે. બટ કમિંગ બેક ટુ ધ ફેક્ટ ઓફ ધ મેટર કે ફાંસી, અચ્છા આપણે જે ફિયર ઇઝ ધ કી જેને આપણે કહીએ છીએ, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાંભળજો, હવે ડર ડર છે નહીં લોકોમાં, કેમ ડર નથી? કારણ કે કોઈને એ રીતની સજા થઈ નથી. હવે આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ છે ને એ વેર વાળી સિસ્ટમ નથી, આપણી જ્યુડિશિયરી સિસ્ટમ સુધારવા વાળી સિસ્ટમ છે. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ ફાંસી ના અપાય કારણ કે એ વેર કહેવાય, આપણે એને સુધારશું. પણ હવે જમાના ગયા, હવે કલયુગ આવી ગયું છે, એટલે કલયુગમાં અગર આપણે બે પાંચ ને, બિલીવ મી ટેક માય વર્ડ, હું તમને એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે આપણે ખાલી બે પાંચ લોકોને ઓન શું કહેવાય સ્ટ્રીટ, હું તો કહું ફાંસી ના આપો, હાથ પગ કાપી દેવા જોઈએ, હાથ પગ કાપી નાખો અને પછી એને છોડી દો બસ, પછી જુઓ એ માણસ આવા આવા બે પાંચ જણને કરશું તો કોઈની કોઈની તાકાત નથી કે આવું કરશે. એટલે પણ આઈ એમ ટ્રાઇંગ ટુ બી રેડિકલ, આઈ નો આઈ એમ બીંગ રેડિકલ, પણ હવે અત્યારે જેને કે શોક ટ્રીટમેન્ટ, જ્યારે એવા એવા ઇન્જેક્શનો આપવા પડે, જ્યારે માણસ ગાળું થઈ જાય ને ત્યારે તમે એને પંપાલી ના કરો, તમારે શોક ટ્રીટમેન્ટ અને ઇન્જેક્શનોથી જ કામ કરવું પડે, તમે પેલી હોમિયોપેથી ને આયુર્વેદ ના કરી શકો. એટલે મારે આ કેવું છે, આઈ નો હું મારો બલાપો કાઢી રહી છું, પણ અધર દેન ધેટ સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. સોનલબેન વાત કરવામાં બહુ સાચી વાત કરી છે એમણે કે આ લોકોને તમે સજા આપો, એમને સુધારવાનો પ્રયાસ કરો, થવાનો જ નથી, કારણ કે જે દ્રશ્યો એ આસિફાના જે તમે જોયા હોય તો એક બાળકી